તો ભારે વરસાદથી કચ્છ જિલ્લામાં અગરિયાઓ બરબાદ થયા છે. મચ્છુ નદીના પાણીથી અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગરિયાઓના મકાનો પાણીમાં ગરકાવ થયા છે. સામખિયાળી માળિયા હાઈવે ઉપર ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે અગરિયાઓ. અગરિયાઓના ઘર મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થયા છે. મચ્છુ નદીના કારણે અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે રીતે ભારે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યું છે ત્યારબાદ જે પરિસ્થિતિ ઉભી થઈ છે હું આપને દ્રશ્યો બતાવવા દઈ રહ્યો છું. સામખિયાળીથી માળિયા મિયાણા સુધીના રોડના આ દ્રશ્યો છે. જે રોડની બંને સાઈડમાં પાણી ભરેલા જોવા મળે છે. કેટલાક મકાનો અને જે છાપરા છે તે પાણીમાં હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ જ પરિસ્થિતિ સમગ્ર રોડ ઉપર જોવા મળી રહી છે. જે રીતે સમગ્ર રોડ ઉપર પાણી ભરાયેલા હતા અને ત્યારબાદ જે પાણી ધીમે ધીમે રોડની બંને સાઈડ ભરેલા જોવા મળે છે. આ જ રીતે હું આપને દ્રશ્યો બતાવીશ કે તે રીતે રોડની બંને સાઈડ પાણી ભરેલા જોવા મળે છે. એ મોટા ભાગે મીઠાના અગરિયાઓ રહેતા હતા અને મોટા પ્રમાણની અંદર મીઠું પકડતા હતા, પરંતુ આ તમામ જે અગરિયાના છાપરા છે તે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે અહીંથી સામે દરિયો લાગે છે, પરંતુ જે રીતે મચ્છુ નદીના પાણી આ વિસ્તાર સુધી પહોંચાશે અને આપ આ દ્રશ્યો પણ જોઈશો કઈ રીતે આ તમામ પાણી ક્યાંક ને ક્યાંક જે રોડની નજીક આવી હશે. સામે આજે જે પણ છાપરા આપ જોઈ શકો છો તે તમામ છાપરા જે છે તે અગરિયાઓના છે. મીઠું પકવીને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ આ તમામ છાપરા હાલ પાણીમાં ગરકાવ છે. જે પણ અગરિયા અહીંયા રહેતા હતા તેમને સલામત સ્થળે લઈ જવામાં આવે છે. આપ જ્યાં પણ નજર નાખશો ત્યાં પાણી જોવા મળશે. હું દૂર સુધી આપને આ રસ્તામાં બતાવીશ કે દૂર સુધી કઈ રીતે પાણી છે તેના આ દ્રશ્યો આપને બતાવે છે. સામે આપ જોઈ શકો છો જે અલગ અલગ નાના નાના મકાનો પણ આપને જોવા મળશે. જે મકાનો તમામ ડૂબેલા જોવા મળે છે. જે રીતે આ વિસ્તારની અંદર પાણીનો અલગ નદીઓ પણ આવે છે, સમુદ્ર સાથે મળે છે નદીઓ. કહી શકાય આગળ જે આગળનો જે ભાગ છે તે ક્યાંક ને ક્યાંક સમુદ્રની ખાડી કહેવામાં આવે છે ને સમુદ્રનું પાણી ત્યાં એકઠું થાય છે. પરંતુ તે પહેલાના આ દ્રશ્યો છે. સામાન્ય રીતે અહીંયા પાણી નથી હોતું, પરંતુ જે રીતે ભારે વરસાદ પડ્યો ને ત્યારબાદ આ પાણી અહીંયા આવ્યું છે. સામે મચ્છુ નદીનું પાણી પણ અહીંયા જોવા મળે છે. પરંતુ અહીંયા જે અગરિયાઓના છાપરા હતા ને અગરિયાને જે મીઠું પડ્યું હતું તે પણ ક્યાંક ને ક્યાંક ધોવાયેલું છે. સામે જે મકાન છે તેના આ દ્રશ્યો છે. જે મકાન આપ જોઈ શકો છો તમામ મકાન પાણીમાં ડૂબેલું જોવા મળે છે. આ જ રીતે જે માળિયા મિયાણાથી સામખિયાળી તરફનો જે રસ્તો છે તમામ રોડ ઉપર આ જ રીતે બંને તરફી પાણી જોવા મળશે. કારણ કે લગાતાર વરસાદ આવ્યો છે. કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દ્રશ્યો છે જે સામે જોઈ શકો. જે રોડ હતો તે પર ક્યાંક ને ક્યાંક ધોવાયો છે. આપ આ જોઈ શકશો કે આ રોડ ધોવાયો છે. સામે જે અગરિયાના છાપરા છે એ પણ ધોવાયેલા જોવા મળશે. કારણ કે જે વરસાદના કારણે આ તમામ છાપરા ક્યાંક ને ક્યાંક ધોવાયા છે અને આ જ પરિસ્થિતિની અંદર જે લોકો હતા ત્યાંથી સલામત સ્થળે લઈ જવામાં આવે છે. લગાતાર વરસાદનું આગમન થયું ને ત્યારબાદની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે હાલ આપ જોઈ શકો છો. હારુન નાગોરી, એબીપી સુવિધા, સામખિયા.